મિત્રો, આ શ્રીનાથજી બાવાનું જે દેદીપ્યમાન દર્શન છે, એ મૂર્તિને હું જ્યારે જ્યારે દર્શન કરવાનો મને જ્યાં જ્યાં મોકો મળે ત્યારે ત્યારે મારા મનમાં એટલો અત્યંત એક ભાવ ઉત્પન્ન થાય છે, તમારી સાથે શેર કરું છું. આ ભગવાનનો જે હાથ આમ ઊંચો છે ને, એ આ કલિકાળમાં કોઈ માને ના માને એ એમને મુબારક, પણ એ શ્રીનાથજી બાવાએ કોર્ટની અંદર ઊંચો હાથ કરીને મૂર્તિ હાથ કરેલો છે એનું આદર્શ, એમના ભક્તને બચાવવા માટે એમનું આ સ્વરૂપ ચોરીથી લીધેલું અને સેવામાં રાખેલું, એમને ગમી ગયેલું. એટલે ભક્તોનું કહું હોય બધું પ્રેમથી, અને એ ચોરી લીધેલું સ્વરૂપ પણ પકડાના ભગત પાસે પકડાઈ જાય, એ કઈ ચોરીના માસ્ટર ન હોય એટલે પકડાઈ ગયા. અને એ મૂર્તિ સહિત પંચનામા સહિત હું કોર્ટ ને એ બધું અત્યારે મને એકદમ યાદ નથી, પણ એ કેસ કોર્ટમાં આવ્યો અને પંચનામામાં મૂર્તિનું જે વર્ણન હતું એ જ મૂર્તિ કોર્ટમાં રજૂ થઈ હતી. એટલે ભક્તને સજા પણ થાય અને મૂર્તિ પરત પણ દેવી પડે. એની કોર્ટમાં જયારે એ મૂર્તિ ઉભી થઈ ત્યારે પંચનામાંથી આ ઉપરનો હાથ છે મૂર્તિ એ ઊંચો કર્યો, મૂર્તિ પંચનામા પ્રમાણે નથી, ભગત એ છૂટી ગયા, મૂર્તિ ભગત પાસે રહી. આ શ્રીનાથજી બાવાનું આ દર્શન છે.